મિત્રો, એક ખૂબ જ દુઃખદ સમાચાર આજે આપણે સાંભળ્યા. આપણી વચ્ચે જે દંતકથારૂપ એક્ટર હતા દિલીપ કુમાર, 98 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું છે, નિધન થયું છે. સો આજનો જે શબ્દ છે, ટુડેઝ વર્ડ, આપણે એમના માટે જ વાપરીએ. આજનો જે શબ્દ છે એ છે લેજેન્ડરી. આનો ઉચ્ચાર તમે ખાસ જોજો, આનો ઉચ્ચાર છે લેજેન્ડરી, લે જેન્ડરી, લેજેન્ડરી. ઠીક છે ને? લેજેન્ડરી અથવા લેજેન્ડરી આપ કહી શકો. આમાં આગળ જે શબ્દ છે આનો ઉચ્ચાર થાય છે લેજેન્ડ. લેજેન્ડ મતલબ દંતકથા. દંતકથા, કોઈ માણસ ખૂબ જ એટલો ફેમસ હોય, લોકોમાં એટલો પ્રસિદ્ધ હોય, ઠીક છે ને, કે એને દંતકથા રૂપે આપણે સમજી શકીએ. ઉદાહરણ તરીકે અમિતાભ બચ્ચન એટલા મોટા ગજાના કલાકાર છે કે એમને આપણે દંતકથારૂપ લેજેન્ડરી કહી શકીએ. સચિન તેંડુલકર ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ લેજેન્ડરી ક્રિકેટર. ડોન બ્રેડમેન લેજેન્ડરી છે. આ બધા જ લોકો છે એ લેજેન્ડરી કહી શકાય. સો લેજેન્ડરી એટલે દંતકથારૂપ, જે ખૂબ જ મહાન કહી શકાય. એવા લોકો માટે બીજો એક શબ્દ છે ગ્રેટ. ગ્રેટ આપણને ખબર જ છે, GREAT, ગ્રેટ એટલે મહાન. સો લેજેન્ડરી જે શબ્દ છે એ આપણે આ રીતે વાપરી શકીએ. દિલીપ કુમાર વોઝ લેજેન્ડરી એક્ટર. સો એ આગળ મૂકી શકાય, દિલીપ કુમાર વોઝ અ લેજેન્ડરી એક્ટર. દિલીપ કુમાર એક લેજેન્ડરી દંતકથારૂપ એક્ટર હતા, કલાકાર હતા. ઠીક છે ને? એકવાર ફરીથી બોલો, દિલીપ કુમાર વોઝ અ લેજેન્ડરી એક્ટર. આવા જ બીજા શબ્દો પણ છે, ઉદાહરણ તરીકે ફેમસ. ઠીક છે ને? એના જેવા શબ્દો છે. મુખ્ય શબ્દ આપણો લેજેન્ડરી છે, ફેમસ. ફેમસ એટલે કોઈ વસ્તુ ખૂબ જ પ્રસિદ્ધ હોય, એને ઇંગ્લિશમાં ફેમસ કહેવાય છે. બીજો શબ્દ છે પોપ્યુલર. તો પોપ્યુલરનો અર્થ પણ ફેમસ તરીકે લઈ શકાય. બંને શબ્દો કોના માટે વપરાય છે? કોઈ પ્રસિદ્ધ હોય, પ્રસિદ્ધ, એના માટે આ શબ્દ વખણાય. ઠીક છે ને? વપરાય. ઉદાહરણ તરીકે અહીંયાના ભજીયા બહુ ફેમસ છે, અમદાવાદના ભજીયા બહુ ફેમસ છે, ધારો કે આવું તમારે કહેવું છે, તો એ કેસમાં આપણે ફેમસ અથવા પોપ્યુલર વાપરી શકીએ. બીજું, અ ટ્રિબ્યુટ ટુ ધ લેજેન્ડરી એક્ટર. જુઓ, લેજેન્ડરી શબ્દ કઈ રીતે વાપરે છે? ટ્રિબ્યુટ, કોઈને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે, અંજલિ આપવા માટે ટ્રિબ્યુટ શબ્દ વપરાય છે. સો ટ્રિબ્યુટ શબ્દ પણ આપણને ખબર હોવો જોઈએ. અ ટ્રિબ્યુટ ટુ ધી લેજેન્ડરી એક્ટર, એક લેજેન્ડરી એક્ટરને એક શ્રદ્ધાંજલિ આપણે આપી એવું કહી શકાય. ઠીક છે ને? બીજો એક વાક્ય છે, આઈ વોન્ટ ટુ બી ફેમસ એવરીવેર. આઈ વોન્ટ ટુ બી ફેમસ એવરીવેર, મારે દરેક જગ્યાએ હું ફેમસ થાઉં એવી મારી ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ બી ફેમસ એવરીવેર. ઠીક છે ને? નેક્સ્ટ, વિરાટ કોહલી ઇઝ અ ફેમસ ક્રિકેટ પ્લેયર. વિરાટ કોહલી ઇઝ અ ફેમસ ક્રિકેટ પ્લેયર. વિરાટ કોહલી એક ફેમસ ક્રિકેટ પ્લેયર છે. છેલ્લે એક વાક્ય બીજું લઈ લઈએ, હી ઇઝ વેરી પોપ્યુલર ઇન હિઝ કોલેજ. હી ઇઝ વેરી પોપ્યુલર ઇન હિઝ કોલેજ, એ એની કોલેજમાં ખૂબ જ પોપ્યુલર છે, ખૂબ જ પ્રસિદ્ધ છે. ઠીક છે ને? સો આ રીતે આ શબ્દો વાપરી શકાય. ત્રણ શબ્દો આજે આપણે જોયા. સૌથી પહેલાં આપણે જોયું લેજેન્ડરી, બીજો જોયો છે પોપ્યુલર, અને ત્રીજો છે ફેમસ. સો આ ત્રણ શબ્દો આજે આપણે શીખ્યા છે. મુખ્ય છે ફેમસ થવું, પ્રસિદ્ધ થવું, એ બાબતનું વાક્ય છે. પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ. સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ટુડેઝ લેસન.